નમસ્કાર મિત્રો હું છું ગૌરવ રાણીગાને આપ છો વેધર ઓફ ઇન્ડિયા ચેનલ પર ગઈકાલે જણાવ્યા મુજબ જ બંગાળની ખાડીની સિસ્ટમ ડિપ્રેશન કરતાં પણ મજબૂત થઈ ગઈ છે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને અત્યારે આ સિસ્ટમ બંગાળની ખાડીમાં પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના કાંઠાની એકદમ નજીક છે તો આ સિસ્ટમના ટ્રેક વિશે આજે વાત કરવાની છે કેટલી મજબૂત થશે તો તે પહેલાં જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરેલી તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ આઇકન દબાવી દેજો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો આજે સાંજે સાડા પાંચ વાગ્યા સુધીનું સેટેલાઇટ પિક્ચર સિસ્ટમનું કે જોઈ શકાય કઈ રીતે એકદમ મજબૂતી સાથે સિસ્ટમ આગળ વધી રહી છે અને ત્યારબાદ આપણે વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સિસ્ટમ આજે મોડી સાંજે ડીપ ડિપ્રેશન તરીકે પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓરિસ્સાના તટને પાર કરી શકે છે અત્યારે તમે જોઈ રહ્યા છો ભારતીય હવામાન વિભાગનો સિસ્ટમનો ફોરકાસ્ટ ટ્રેક અને આ ટ્રેક મુજબ સિસ્ટમના પવનોની ગતિ અત્યારે પિસ્તાલીસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની છે અને ભારતીય હવામાન વિભાગ આ ગતિને પ્રતિ ત્રણ મિનિટની એવરેજ મુજબ માપી રહ્યું છે તો આ રીતે ભારતીય હવામાન વિભાગ મુજબ આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન તરીકે કોસ્ટને પાર કરવા જઈ રહી છે પરંતુ અમુક ઇન્ટરનેશનલ વેધર એજન્સીઓ આ સિસ્ટમને વાવાઝોડા તરીકે ટ્રેક કરી રહી છે જોઈન્ટ ટાઈફોન વોર્નિંગ સેન્ટર નામની એજન્સી કે જે વાવાઝોડાઓ ટ્રેક કરવાનું કામ કરે છે તેના મુજબ આ સિસ્ટમ અત્યારે સાયક્લોનમાં ફેરવાઈ ગઈ છે ને તેના પવનોની ગતિ અત્યારે પંચોતેર કિલોમીટરની આસપાસ છે પાસઠથી પંચોતેર કિલોમીટરના પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ સિસ્ટમ વાવાઝોડા તરીકે આગળ વધી રહી છે ઇન્ટરનેશનલ વેધર એજન્સી મુજબ તો આ રીતે ઇન્ટરનેશનલ અને ભારતીય હવામાન વિભાગ વચ્ચે મતભેદો અત્યારે આ સિસ્ટમ મામલે સર્જાઈ રહ્યા છે અને મિત્રો હવે તમે જોઈ રહ્યા છો આ સિસ્ટમનું સંભવિત ટ્રેકનું ફોરકાસ્ટ અને એ મુજબ આજે મોડી સાંજે તટને પાર કર્યા બાદ આ સિસ્ટમ નબળી પડી શકે છે અને આવતીકાલે સવાર સુધીમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને ડિપ્રેશનમાં ફેરવાયા બાદ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ ચાલુ રાખશે અને આગામી એકવીસ બાવીસ અને ત્રેવીસ તારીખ સુધીમાં ધીમે ધીમે આ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને રાજસ્થાન સુધી આવી જશે અને ત્યાં સુધીમાં વેલમાર્ક લો પ્રેશર કે લો પ્રેશર સુધી પણ નબળી પડી જશે અને તેને લીધે ગુજરાતના અમુક વિસ્તારોમાં એકવીસ બાવીસ ત્રેવીસ તારીખમાં વરસાદનો રાઉન્ડ આવી શકે જેની આપણે અગાઉ અપડેટ આપી દીધેલી છે આ સિસ્ટમ વાવાઝોડા તરીકે ગુજરાતમાં આવવાની નથી તો તેવી કોઈ પણ અફવામાં આવવું નહીં આગળ પણ આ સિસ્ટમની અપડેટ આપવામાં આવશે તો જોવાનું ચૂકશો નહીં વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આભાર